મહેસાણા જિલ્લામાં શહેરની સાથે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે. આથી મહેસાણા દૂધસાગર ડેરીએ ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને કોરોના સંક્રમિતો દ્વારા દૂધનું કામકાજ ન થાય એ માટે સાવચેતીના પગલાં ભર્યા છે. કોરોના સંક્રમિત દૂધ મંડળીઓમાં દૂધ આપવાના બહાને અથવા તો દૂધ આપવા ન આવે એ માટે પણ સૂચના આપવામાં આવી છે. તો વડી જિલ્લા વહીવટીતંત્રને ગ્રામ્ય સ્તરે રસીકરણ વધારવા દૂધસાગર ડેરીએ માંગણી કરી છે અને કોરોના સંક્રમણમાં ડેરીએ સહયોગ આપવાની તૈયારી પણ દર્શાવી છે. દૂધનો પુરવઠો સતત ગામડાઓમાંથી આવતો રહે અને શહેરો સુધી પહોંચતો રહે એના માટે દૂધ મંડળી ઉપર અમે બધા જ મંડળીના પ્રમુખ મંત્રીઓને તાકીદ કરી છે કે દૂધ સંપાદનની કામગીરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરે, સાથે માસ્ક અને સેનિટાઇઝરનો પણ પૂરતો ઉપયોગ કરે. જે પરિવાર કોરોના સંક્રમિત થયો હોય એ પરિવારનો દૂધ મંડળી સુધી લાવવા માટે બીજા કોઈ વ્યક્તિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે આ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે. સાથે સાથે ગઈકાલે જ અમે આરોગ્યની ટીમ સાથે પણ ચર્ચા કરી છે અને એમને પણ કહ્યું છે કે ગામડાની અંદર રસીકરણ વધારવું હોય અને ટેસ્ટિંગ વધારવા હોય તો દૂધસાગર ડેરીનો જે સ્ટાફ છે અમારો સુપરવાઇઝરનો એ પણ મંડળીના માધ્યમથી તમને મદદ કરશે. અમારો અભિગમ એવો છે કે જેટલું વેક્સિનેશન ઝડપી થશે એટલું આ મહામારી ઉપર કાબુ જલ્દી મેળવી શકાશે. એટલા માટે વહીવટીતંત્રના સપોર્ટમાં પણ અમે અમારી ટીમો મૂકવાની તૈયારી બતાવી છે અને એની કામગીરી આજથી લગભગ શરૂ થઈ ગઈ છે.